નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર. શું મિત્રો, તમે તલાટી કે ક્લાર્કની તૈયારી કરો છો તો તમારા માટે સરસ મજાની ફ્રી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ રાખેલી છે, જે વારંવાર પૂછાતા પ્રશ્ન સાંસ્કૃતિક વર્ષના પ્રશ્ન અહીંયા મૂકવામાં આવેલા છે. જાણો તમને આમાંથી કેટલા આવે છે, વિગતવાર એની માહિતી મેળવીએ પ્રશ્નની ડિટેલ સોલ્યુશન સાથે. આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી તલાટી ને ક્લાર્ક માટે સાંસ્કૃતિક વર્ષના કેટલાક અગત્યના પ્રશ્ન અહીંયા મૂકવામાં આવેલા છે. મિત્રો, ડિટેલ સોલ્યુશન સાથે પ્રશ્નની વિગતવાર માહિતી મેળવીએ, અને ખાસ તમને જો આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય કરજો. પહેલા નંબરનો પ્રશ્ન છે, સીધી સૈયદની જાળી કઈ સાલમાં બાંધવામાં આવેલી હતી? 1520, 1522, 1772 કે 1572? આપણો સાચો આન્સર આવશે મિત્રો 1572. સીધી સૈયદની જાળી છે મિત્રો કઈ જગ્યાએ આવેલી છે, એક પ્રશ્ન એ પણ પૂછી શકાય, તો કે અમદાવાદ ખાતે આવેલી છે. એના પછીનો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્યની ખાલી જગ્યા વિવિધ મૂર્તિઓથી અંકિત થયેલું છે, 10, 12, 108 કે 11? તો એમાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, મોઢેરાનું સૂર્ય મંદિર છે સૂર્યની ખાલી જગ્યા વિવિધ મૂર્તિ એટલે કે 12 મૂર્તિઓથી અંકિત થયેલું છે. બીજો એક પ્રશ્ન પૂછાય કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો કે ભીમદેવ સોલંકીએ બંધાવેલું હતું. ભીમદેવ સોલંકીની બે રાણી હતી, રાણી ઉદયમતી અને રાણી બકુલા દેવી. એના પછીનો આગળનો પ્રશ્ન છે મિત્રો નેક્સ્ટ, કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? કંકાવતી, રૂકમાવતી, પુષ્પાવતી કે સરસ્વતી? તેમાં જવાબ આપણો આવશે પુષ્પાવતી. તલાટી ને ક્લાર્કની પરીક્ષા માટે વિશેષ સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસના પ્રશ્નો છે. અગાઉ 10 થી 15 માર્કના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. વિશેષ ડેઇલી આપણા ફ્રી લેક્ચર આવે છે, જેમાં તલાટી ને ક્લાર્ક માટે ફ્રીની અંદર પ્રિપેરેશન કરવામાં આવે છે અન એકેડેમીના માધ્યમ ઉપર. દરરોજ સવારે 8:15 અને સાંજે 6:15 એક કલાકના ફ્રી લેક્ચર આવે છે. એના માટે મેં એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે, દરરોજની લિંક છે તમને ત્યાં મળી જશે. અને કાલના લેક્ચર માટેની લિંક છે મિત્રો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા નંબર ઉપર લિંક આપેલી. તો ખાસ તલાટી અને ક્લાર્ક માટે જો તમે સાંસ્કૃતિક વારસાની અંદર ડીપમાં સમજવા માંગતા હો વિશેષ અને ઇતિહાસ માટે, તો ખાસ આ વિડીયો લેક્ચર સિરીઝની અંદર જોડાજો, બિલકુલ પણ ફ્રી છે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ તમે જોઈન થઈ શકો છો. ગુજરાતની અંદર વાત કરીએ, નદીઓની સંખ્યા 185 છે, એ પૈકી મિત્રો કચ્છ છે 97 નદી ધરાવે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો, અડાલજની વાવ છે કુલ કેટલા માળની બનેલી છે? 7, 5, 8 કે 9? તો ટોટલી મિત્રો 5 માળની બનેલી છે. અને પ્રશ્ન પૂછાય વાવની અંદર ટોટલી કેટલા પ્રકાર હોય? તો કે એમાં નંદા પ્રકારની હોય, ભદ્રા પ્રકારની હોય, જયા પ્રકારની હોય અને વિજયા. નંદા, ભદ્રા, જયા અને વિજયા આમ 4 પ્રકારના વાવ છે, એના મુખ પ્રમાણે વાવના પ્રકાર હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, અક્ષરધામની અંદર આતંકવાદી હુમલો કઈ સાલમાં થયો હતો? 2000ની સાલ, 2002ની સાલ, 2004 કે 2006? તો અક્ષરધામની અંદર જે આતંકવાદી હુમલો છે મિત્રો 2002ની સાલમાં થયો હતો. પ્રશ્ન પૂછાય કે ગુજરાતની અંદર વિશેષ સૌથી મોટું મંદિર ગણી શકાય છે મિત્રો ગાંધીનગર સ્થિત અક્ષરધામ છે, ગાંધીનગરના સેક્ટર 20ની અંદર આવેલું છે અને ટોટલી 23 એકરની અંદર ફેલાયેલું છે. અને કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું હતું? તો કે BAPS. કોણે બનાવ્યું હતું? તો કે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રશ્ન પૂછાય કે કયા જે શહેરની અંદર એનો જન્મ? તો કે યાદ રાખજો વડોદરા જિલ્લાના ચાણસદ ગામની અંદર એનો જન્મ થયો હતો. બાળપણનું નામ છે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, શાંતિલાલ પટેલ. હાલ મિત્રો BAPS સંસ્થાના વડા કોણ છે? તો કે યાદ રાખજો મહંત સ્વામી મહારાજ, જેનું નામ છે સાધુ કેશવજીવન દાસ. એનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો કે એમાં યાદ રાખજો પ્રશ્ન પૂછી શકાય એવો છે, ઇમ્પોર્ટન્ટ છે ને કરંટ અફેરનો છે મિત્રો, જબલપુર મધ્યપ્રદેશની અંદર એનો જન્મ થયો હતો. એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો નેક્સ્ટ છે, સોમનાથનું મંદિર છે મિત્રો શ્રીકૃષ્ણ ભગવાને શેનું બનાવેલું હતું? ચાંદી, સુખડ, પથ્થર કે સોનું? તો એમાં યાદ રાખજો કે સુખડનું બનાવેલું હતું. ભીમદેવ સોલંકીએ શેનું મંદિર બનાવેલું હતું સોમનાથનું? તો પ્રશ્ન પૂછાય તો પથ્થરનું. વિશેષ તમને 12 જ્યોતિર્લિંગ પૈકી છે ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? તો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો 2. પહેલું જે જ્યોતિર્લિંગ છે વિશેષ મિત્રો સોમનાથનું, જેની સાથે કયું વન? તો કે હરિહર વન સંકળાયેલું છે. બીજા જ્યોતિર્લિંગ સાથે ગુજરાતની અંદર વાત કરીએ તો નાગેશ્વર છે, જેની સાથે નાગેશ્વર સંકળાયેલું છે. હવે સોમનાથના મંદિરની અંદર વિશેષ પ્રશ્ન પૂછાય કે કોનો ફાળો છે? તો કે પ્રભાશંકર સોમપુરાનો ફાળો છે. વા નાગેશ્વરની અંદર વિશેષ જે નાગેશ્વરનું મંદિર છે મિત્રો એમાં ગુલશનકુમારનો ફાળો છે મિત્રો મંદિરની અંદર. આગળના પ્રશ્નની અંદર વાત કરીએ મિત્રો,
સોમનાથના મંદિરની શિવલિંગની પ્રતિષ્ઠા કઈ સાલમાં કરવામાં આવેલી હતી? 1951, 1950, 1955 કે 1966? તો એમાં જવાબ આપણો આવશે 1951. અને વિશેષ તમને ગુજરાતની અંદર બે, તમને વિશેષ જેમ જ્યોતિર્લિંગ છે ને એવી રીતે બે પવિત્ર સરોવર પણ છે. ગુજરાતમાં બે જ છે ફક્ત, આમ તો પાંચ પવિત્ર સરોવર છે વિશેષ, પણ ગુજરાતની અંદર એક પ્રશ્ન કચ્છની અંદરથી પૂછી શકાય, નારાયણ સરોવર, અને એક છે પાટણનું બિંદુ સરોવર. એના પછીનો પ્રશ્ન છે, દ્વારકાના મંદિરની અંદર કુલ કેટલા ખંડનું બનેલું છે? દ્વારકાનું મંદિર છે આ કુલ કેટલા ખંડોનું બનેલું છે? તો મિત્રો, ટોટલી 7 ખંડનું બનેલું છે. આ ધજા છે દિવસમાં કેટલી વખત બદલાવવામાં આવે છે? તો કે અત્યારે 5 વખત બદલાવવામાં આવે છે. કઈ નદીના કાંઠે મંદિર છે? તો કે ગોમતીના કાંઠે છે મિત્રો. પ્રશ્ન એ પણ પૂછી શકાય કે સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર છે કયા મંદિરમાં છે? તો કે યાદ રાખજો, દ્વારકાના મંદિરમાં, ગોમતી ઘાટ અને વિશેષ જગત મંદિર તરીકે. અને બીજો પ્રશ્ન પૂછી શકાય એવો છે કે વિશેષ મિત્રો અહીંયા કયા પુલ છે? તો કે સુદામા સેતુ છે. પુલનું પ્રશ્ન પૂછાય તમને, તો કે સુદામા સેતુ પુલ બનાવવામાં આવેલો છે. એને પર્લિકમ તમે જાઓ તો ત્યાં પંચતીર્થ, જે પાંડવોની કુંડ છે, તેને પંચતીર્થ નામ આપવામાં આવેલું છે. એ પંચતીર્થ પૂછાય તો દ્વારકામાં આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી કે જવાહરલાલ નહેરુ. તેમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ જે કુલપતિ છે ગાંધીજી, અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે 1920 સાલમાં કરવામાં આવેલી હતી. એના પછીનો પ્રશ્ન છે, નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, મણિમંદિર છે નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે? તો મણિમંદિર છે મિત્રો મોરબી જિલ્લાની અંદર આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એના પછીનો મિત્રો, કે કીર્તિતોરણ છે કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, મહેસાણા, ભાવનગર કે રાજકોટ? તો કીર્તિતોરણ છે મિત્રો મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. નેક્સ્ટ, ભારત વર્ષની અંદર 4 મઠોની સ્થાપના કોણે કરી હતી? શંકરાચાર્ય, માધ્વાચાર્ય કે રામાનુજાચાર્ય? તેમાં જવાબ આપણો આવશે શંકરાચાર્ય મિત્રો. 4 મઠો કયા કયા છે હવે ડિટેલમાં આપણે જોઈએ ને, તો કે પહેલો જે ઉત્તરમાં મઠ આવેલો છે, જેને ઉત્તરાખંડમાં આવેલો છે, જેને જ્યોતિર્મઠ કહેવામાં આવે છે. બીજો જે મઠ છે પૂર્વની અંદર આવેલો છે, પૂરી ઓરિસ્સા ખાતે ગોવર્ધન મઠ આવેલો છે મિત્રો. નેક્સ્ટ, ત્રીજો જે દક્ષિણની અંદર આવેલો છે, જેને કર્ણાટકમાં આવેલો છે, શૃંગેરી પીઠ કહેવામાં આવે છે. જે પશ્ચિમમાં આવેલો છે દ્વારકા ગુજરાત ખાતે, જેને શારદા પીઠ કહેવામાં આવે છે. નેક્સ્ટ, પ્રભાશંકર સોમપુરાનો જન્મ નીચેના પૈકી કયા જિલ્લામાં થયો હતો? રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ કે દ્વારકા? તો મિત્રો, પ્રભાશંકર સોમપુરા છે એ વિશેષ જન્મ ભાવનગર ખાતે, ભાવનગરના પણ પાલીતાળા ખાતે. 13 મે 1896ના દિવસે છે એ શિલ્પકલા માટે ખૂબ જ જાણીતું એવું નામ સોમપુરા પરિવારની અંદર થયો હતો. રવિશંકર રાવળના કુમાર નામના માસિકની શરૂઆત કઈ સાલમાં કરી હતી? 1924, 1925, 55 કે 26ની સાલમાં? તો યાદ રાખજો, કુમાર નામના માસિકની શરૂઆત 1924ની સાલમાં, અને ખાસ રવિશંકર રાવળ જેનો જન્મ ભાવનગરની અંદર, જેને કલાગુરુના નામેથી ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, નીચેના પૈકી કોણ ચિત્રકાર છે જે ધાબા વડે છાયાચિત્ર રચી અને અલગ ચિત્રકળા વિકસાવી હતી? રસિકલાલ પરીખ, કનુભાઈ દેસાઈ, ખુડીદાસ પરમાર કે સોમાલાલ શાહ? તેમાં જવાબ આપણો આવશે કનુભાઈ દેસાઈ. અને ખાસ મિત્રો, જો તમે અનએકેડેમીના માધ્યમ સાથે હજી પણ જોડાયા નથી, તો ફ્રી લેક્ચર ડેઇલી આવે છે આપણા, તો ખાસ જોડાઈ જજો ને. મફતની અંદર લેક્ચર હોય છે, વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તલાટી માટે ફ્રીમાં તૈયારી થાય છે. અને આજનો જે તમારા માટે એક પ્રશ્ન છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. ઢોરની સુખાકારીનું ચિત્ર છે નીચેના પૈકી કઈ ચિત્રકલાનું છે? પિઠોરાની ચિત્રકલા, વરલી ચિત્રકલા, કચ્છી કે નીચેના પૈકી એક પણ નહીં? આનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. આ ડેઇલી સિરીઝ આ વિશેષ આપણે કન્ટિન્યુ રાખીશું. તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સુધી શેર કરી દો.